ગીર સોમનાથ જિલ્લાના તલાવાના ચાર ગામની પ્રજા છેલ્લા 15 દિવસથી વીજળીના વાંકે થઈ રહી છે પરેશાન. રમરેચી, કિરીધાર, જેપુર અને ધણેજ ગામને વીજ પુરવઠો આપતા ફીડરમાં સર્જાયો છે ફોલ્ટ. છેલ્લા 15 દિવસથી ફોલ્ટ શોધવામાં વીજ વિભાગના ફાંફા. વન વિભાગ અને વીજતંત્ર સરકારના જ બે વિભાગની જવાબદારીના પાપે થઈ રહી છે પ્રજા પરેશાન. ગ્રામ વિસ્તારમાં જ્યોતિ યોજના તળે 24 કલાક વીજળીના રાજ સરકારના દાવા ગીરના ગામડાઓમાં પોકળ સાબિત થઈ રહ્યા છે અને તે પણ સરકારના જ જવાબદાર વીજતંત્ર વન વિભાગની બેદરકારીના કારણે. તલાલા, ગીરના રામરૈયા, ખીરધાર, જેપુર અને ધણેજ સહિતના ગામોના લોકો માટે 15 દિવસ વીજળી વેરણ બની છે. આ ગામના પીઠળ આઈ ફીડરમાં ફોલ્ટ સર્જાયો છે અને નવાઈની વાત તો એ છે કે છેલ્લા 15 દિવસથી વીજતંત્ર ફોલ્ટ શોધવા ફાંફા મારી રહ્યો છે પરંતુ ફોલ્ટ મળતો જ નથી ને આ પંથકના ગ્રામ વિસ્તારની પ્રજા વીજળીના વાંકે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. આ ગામની તલાલા તાલુકાના આ ગામો ગીર જંગલ બોર્ડર પરના ગામો હોય અને સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓની પણ ગામમાં વરજવર રહે જ છે અને લાઇટ ના હોવાના કારણે રાત્રિમાં કોઈ વન્ય પ્રાણી આવીને ન ચડે તેનો ભય તળે ગ્રામજનોની રાતની ઊંઘ પણ હરામ થઈ ચૂકી છે. તલાલા તાલુકા પંચાયતના સદસ્યને જેપુર ગામના માજી સરપંચ દિનેશભાઈ બાપુ અકસ્માતનો ભોગ બન્યા અને ફરજિયાત ઘરે રહેવું પડે તેવી સ્થિતિમાં તેઓ એક તરફ ઈજાનું દર્દ, બીજી તરફ ગરમીને ઉકળાટમાં ત્રાઇમામ પુકારી ઉઠ્યા છે અને દિનેશભાઈના જણાવ્યા મુજબ વીજતંત્રને વારંવાર રજૂઆત કરી તો કર્મચારીઓના જણાવ્યા મુજબ રિપેરિંગનો પૂરતો માલ ન હોવાથી મેન્ટેનન્સ થઈ શકતું નથી તેમ જાણવા મળ્યું હતું. એ હવે વીજતંત્રના ઘોર બેદરકારીના કારણે 15 દિવસથી લોકો વીજળી ડૂલ થઈ જતા લોકો થઈ રહ્યા છે પરેશાન. એમાં વીજ વિભાગ અને વન વિભાગની બેદરકારીના પાપે લોકોને વીજળી મળતી નથી, જેનું સોલ્યુશન કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી 7 થી 8 ગામને વીજળી અંગેની એટલી પરેશાની છે એની વાત ન પૂછો. કારણ એવું છે કે અત્યારે જે પાવર સપ્લાય છે એ લાંબી લાઈન થાય છે અને જેને કારણે અવારનવાર એટલા બધા ફોલ્ટ થાય છે અને ફોલ્ટનું નિવારણ કરવા માટે PGVCL પાસે જે ટેકનિકલ સ્ટાફ હોય છે બહુ ઓછો હોય છે અને 7 થી 8 ગામ વચ્ચે એક એક હેલ્પર હોય છે. અમે અવારનવાર જ્યારે ફોલ્ટ વિભાગ પાસે ફોલ્ટ લખાવીએ છીએ ત્યારે 4 થી 5 કલાક પછીથી ફોલ્ટ રિપેર થાય છે. આનંદીબેનની સરકારમાં 7 કેવી સબ સ્ટેશન તાલાળા તાલુકાના જેપુર ગામે મંજૂર થયેલ અને એ ચાર્જ થઈ ગયું એટલે કે ચાલુ થઈ ગયું એને પણ 1 વર્ષ થવા આવેલ છે. આ પાવર સપ્લાય ખુદ જેપુર ગામને પણ મળતો નથી, જેનું કારણ એ છે કે જંગલ ખાતાની PF ની જમીન ફક્ત 1 કિલોમીટર જેટલી આવે છે અને એમાં પોલ ઊભા કરવાનો વાદ વિવાદ થતાં જંગલ ખાતાએ કામ બંધ કરાવેલ. સરકારશ્રીના બંને ખાતા છે, PGVCL અને જંગલ ખાતું, આ બંને ખાતા સરકારશ્રીના છે પણ છતાંય સરકારશ્રી આમાં ધ્યાન આપતી નથી. વારંવાર સામનો જ 15 દિવસ GAB માટેનો કરી રહ્યા છે અને પાવર કાયમીની માટે પરમેનન્ટ પાવર રહેતો નથી. ક્યારેક કલાક જોતી હોય જાય, 2 કલાક હોય જાય, 3 કલાક હોય જાય અને રાતના સમયે વધારે. અને હું પણ એક આગેવાન છું અને આજે આ પરિસ્થિતિમાં મારે ફ્રેક્ચર છે અને આનો હું સામનો કરી રહ્યો હોય તો પ્રજા કેટલો સામનો કરતી છે. અને મેં વારંવાર રજૂઆત કરી તો જે અમારા હેલ્પર છે લાઇનમેન એમને વાત કરેલી તો કે ભાઈ મને GAB એક જ માણસ પાડ્યો. કાલે મેં ગઈકાલે જ વાત કરેલી તો કે મારી આગળ ગાડી નથી, અમને ફોલ્ટ મળતો નથી. અને GAB જ્યારે જ્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી તો કે અમારી પાસે કોઈ પણ જાતનો માલ નથી. અને જ્યારે આ લાઈન અમારા ગામની અંદર અમારા બાપદાદા વખતની આવેલી છે ત્યારની આ લાઈન એમનામ છે, કોઈ પણ જાતની મરામત કરતા નથી, કોઈ પણ જાતનો માલ
કે નવું કોઈ પણ સામાન એમને અમે રજૂઆત કરવા જઈએ આગેવાનને નાતે, તો એમ કહે કે અમારી આગળ પૂરતો માલ નથી, અમને માલ આપતા નથી. કેટલા ગામના લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા? આ પરિસ્થિતિ રમણેસી ગામ આવે, જયપુર આવે, ધણેજ આવે, ખીરધાર આવે, આ અમારું ફીડર છે પીઠળાઈ જ્યોતિ. અને લગભગ વાડી વિસ્તારની અંદર તો કોઈ પણ ખેડૂને આ ચોમાસાના ચાર સાંટા પડે એટલે સિંગલ ફેઝ પણ લાઈન મળતી નથી. અને ઘણી મોટી પશુઓની મહામારી છે કે પાણી પીવા માટે પણ ક્યારેક ક્યારેક તો એવી પરિસ્થિતિ થાય કે બે બે દિવસ અમે માલઢોર પાયા નથી. આ લોકોને રજૂઆત કરીએ તો કે આ થઈ જશે થઈ જશે. છેલ્લા 15 દિવસથી અમારા ગામની અંદર જ્યોતિ યોજના હોવા છતાં સખત 2 કલાક ક્યારે લાઇટ રહેતી નથી દિવસના, અને વારંવાર લાઇટ વહી જાય અને ફોન કરીએ તો કે ભાઈ ફોલ્ટમાં છે. અને 15 દિવસથી ખેડૂત માટે રફોલા કરવા માટે વારંવાર અમારા જંગલના બોર્ડરના ગામડા છે, જનાવરની બીક લાગે છે અને તે છતાં લાઇટ અમને મળતી નથી. જે બી દ્વારા અમે ફોન કરીએ તો એમ કહે કે 15 દિવસથી અમને ફોલ્ટ મળતો નથી, તો એના જવાબદાર કોણ? અમે પ્રજા કે જે બી વાળા? આજે આ 4 ગામની અંદર લોકોને એટલી બધી મુશ્કેલી ઊભી થઈ છે કે વન્યજીવો આવશે અને કોઈ પણ અન્નબનાવ બનશે ત્યારે આ 4 ગામમાં તો મોટી મુશ્કેલી ઊભી થવાની છે. ને એના માટે જે બે ઉપર જવાબદારી ફિક્સ થાય, અને અમે તો વન્યજીવોને કાંઈ નુકસાન કરી નથી શકતા ને કરશું પણ નહીં, પણ મનો માણસને કોઈને પણ નુકસાન થાય તો સંપૂર્ણ જવાબદારી જે બીની રહેશે. આજે છેલ્લા 15 દિવસથી આ લાઇટના પ્રોબ્લેમને હિસાબે રાતના હોઈ પણ નથી શકતા અને મોટી મુશ્કેલી ઊભી થઈ છે. એટલે આના માટે જે બી કોઈ પણ જાતના પગલાં લેતી નથી, ગમે એટલી રજૂઆત કરે તો પણ કહે કે માલ નથી, કાં એમ કહે કે અમારી પાસે માણસો નથી. આના માટે મોટી મુશ્કેલી.